ખાવાની મજા પડી જાય તેવા પરફેક્ટ વટાણા બટાટા અને ડુંગળીવાળા પુલાવ ઘરે જ બનાવો, જે બહાર મળે તેવા જ ટેસ્ટી બનશે. હાય ફ્રેન્ડ્સ, હું છું બરસેલા, સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં. આજે આપણે જોશું બટાટા વટાણા પુલાવ રેસીપી, કંઈક અલગ રીતે પુલાવ રેસીપી. તો અહીં મેં વટાણા અને બટેટા લીધા છે, તો આપણે તેને સરસ રીતે બાફી લેશું. ત્યારબાદ મેં તેને કુકરમાં એડ કરીને તે ડીપ થાય તેટલું પાણી એડ કરેલું છે. ત્યારબાદ અહીં મેં કટિંગ કરીને ડુંગળી, ટમેટાં, અદરક, ધાણા અને મરચાં લીધા છે. અહીં આપણા બટેટા અને વટાણા પરફેક્ટ બફાઈ ગયા છે, તો તેને આપણે ઠંડા કરી લેશું અને બટેટામાંથી સાલનો ભાગ નીકાળી લેશું. અહીં મેં તેલને ગરમ કરવા રાખેલું છે. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં હું સૂકા મસાલા એડ કરીશ. અહીં હું થોડા સૂકા મસાલા એડ કરું છું. તેમાં થોડું જીરું પણ એડ કરી રહ્યો છું. મસાલા સરસ રીતે ચતરાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ડુંગળી એડ કરશું. તો અહીં આપણે કટિંગ કરેલી ડુંગળીને એડ કરશું. ત્યારબાદ અહીં ડુંગળીને આપણે સરસ રીતે ચાતળી લેશું. અહીં ડુંગળી સરસ છતડાવા લાગી છે, તો અહીં આપણે થોડું નમક એડ કરશું. તો અહીં આપણી ડુંગળી સરસ રીતે છતડાઈ ગઈ છે, તો તેમાં આપણે ટમેટાં, મરચાં અને અદરક એડ કરી દેશું. તો અહીં મેં ટમેટાં, મરચાં, અદરક અને થોડા ધાણા પણ એડ કરેલા છે. ત્યારબાદ આ બધી વસ્તુને સરસ રીતે આપણે ચાતડવાની છે. ત્યારબાદ અહીં હું થોડી હળદર એડ કરીશ. અહીં હળદર ન એડ કરો તો પણ ચાલે. ત્યારબાદ તેમાં થોડું સ્વાદ પ્રમાણે ફરી પાછું હું નમક એડ કરીશ. ત્યારબાદ તેમાં ગરમ મસાલો થોડો એડ કરીશ. આ બધી જ વસ્તુને ફરી પાછું આપણે સરસ રીતે ચાતળી લેશું. અહીં આ બધી વસ્તુ સરસ રીતે ચતરાઈ ગઈ છે. ત્યારબાદ હું અહીં થોડી રેડ ચીલી પાવડર એડ કરીશ. ત્યારબાદ અહીં મેં બટેટામાંથી સાલનો ભાગ નીકાળી લીધો છે અને તેને સરસ કટિંગ કરી લીધા છે અને વટાણા પણ સરસ આપણા તૈયાર છે. તો અહીં આપણા વટાણા અને બટેટા બંને વસ્તુને એડ કરી દેશું. ત્યારબાદ તેને સરસ રીતે મિક્સ કરી લેશ, એટલે મસાલો સરસ રીતે તેમાં બેસી જાય. અહીં મેં એક વાટકી બાસમતી રાઈસ લીધા છે, તેને હું આ પ્રમાણે પાણીમાં ડીપ કરીને 15 મિનિટ પલાળીને રાખી દઈશ. અહીં 15 મિનિટ જેવો ટાઈમ થયો છે અને તેમાંથી આપણે પાણીનો ભાગ નીકાળી લેશું. ત્યારબાદ અહીં જે તૈયાર કરીને આપણે રાઈસ રાખેલા છે તેને અહીં એડ કરી દેશું. તો અહીં આપણે તેને સરસ રીતે મિક્સ કરી દેવાના છે. અહીં મેં 1 વાટકી જેટલા રાઈસ લીધેલા હતા, તો હું અહીં 2 વાટકી જેટલું પાણી એડ કરીને તેને સરસ રીતે પકવી લઈશ. પહેલાં અહીં 5 મિનિટ ખુલ્લામાં એમ જ પકવાનું છે. ત્યારબાદ તેને ઢાંકીને 10 થી 12 મિનિટ આપણે પકવી લેશું. અહીં 10 થી 12 મિનિટ જેવો ટાઈમ થયો છે, તો આપણે તેને જોઈ લઈએ. અહીં પરફેક્ટ આપણા પુલાવ તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો અહીં પરફેક્ટ અને છૂટા છૂટા ખાવાની મજા પડી જાય તેવા આપણા બટાટા, વટાણા અને ડુંગળીવાળા પુલાવ તૈયાર છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.